तो अरवली में मगफळी सारा भाव न मळता खेडूतो परेशान थया छे। अरवली जिला में सौथी वधु वावेतर मगफळीनु थयु छे। खेडूतो यार्ड में हाल ओछा भाव मेळवी रह्या छे, जेमां खेडूतोने एक मण में 200 रूपियानुं नुकसान वेठवुं पड़ी रह्युं छे। सरकार एक महीना पहला ज टेकाना भावे मगफळीनी खरीदी शुरू करे तेवी खेडूतोनी मांगणी छे। त्यारे हवे मगफळीनो पाक तैयार थई गयो छे। दिवाळीनो त्यौहार सामे छे त्यारे खेडूतोने रूपियानी ताती जरूरियात ऊभी थई छे, जेने लईने मगफळी सस्ता भावे वेचवा अमुक खेडूतो मजबूर बन्या छे। जिल्लाना यार्डोमां हाल मगफळीनो 1100 થી 1300 રૂપિયા ભાવ પડી રહ્યો છે। ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર તુરંત ટેકાના ભાવે ખરીદી કરે, જેથી ખેડૂતોને શિયાળુ પાક માટે વાવેતર કરવા, બિયારણ લાવવા માટે દેવું ન કરવું પડે। सरकार द्वारा आगामी दिवसों में जो लाभ पहुँचे मगफली खरीदी करने की बात कर भाव 1356 रुपया बांधा ए भाव पर 20 नंबर मे सारो भाव बांधो है। परंतु अमे सरकार ने यह कहवा मागे कि आ खरीदी थोड़ी वहली तके करे, कारण के वहली तके कर तो खेडूतना घरे दिवाली थी सके। कारण 1356 रुपया भाव बांधेलो सरकारी 20 नंबर मगफली अमार 20 नंबर मगफली काढ़ी नाखी से, जो वहली सत्वरे ले ली तो अमार बियारण से खातर पानी गवानू ए बधु आई जाए बराबर, अने लेट लो तो अमार पासे देवो करीने लावो पड़। अरवली जिल्ला में व्यापक वरसादे पहेला खेडूतोने रंजाड्या, त्यारबाद हवे ज्यारे उत्पादन थयुं छे त्यारे जे भावो छे ए यार्ड में भाव नथी मळी रह्या, तेना कारणे खेडूत परेशान थयो छे। मगफळीना खेतरमां आपणे ऊभा छीए, पाक तैयार थई चूक्यो छे, त्यारे हाल जे मार्केटमां भावो पड़ी रह्या छे एक मणना 1100 भाव पड़ी रह्या छे, तेनी सामे सरकारनो 1356 रुपया भाव जोवा मळी रह्या छे। लगभग अत्यारे हाल जो खेडूत જે માર્કેટમાં વેચવા જાય છે તો 100 થી 200 થી 250 રૂપિયા નુકસાન એક મણ દીઠ તેમને જઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોની માગણી જોવા મળી રહી છે કે ટેકાના ભાવે સરકાર તુરંત ખરીદી શરૂ કરે, જેથી 1356 રૂપિયે એક મણ દીઠ તેઓ ખરીદી કરી શકે। કારણ કે જે પ્રકારે આગામી સિઝન ગૌરી સિઝન આવી રહી છે, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ખેડૂતો પોતાનો તહેવાર ઉજવી શકે તેવા પ્રયાસો સરકાર કરે તેવી માગણી હાલ જોવા મળી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલી। समाचारનો પ્રવાહ યથાવત રહેશે, હાલ રૂકેશ એક બ્રેક માટે, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। માળિયા મિયાણાની એક હોટલ પાસેથી 3 લોકોનું અપહરણ થયું। મોરબીના માળિયા મિયાણામાં અપહરણની ઘટના સામે આવી। કારમાં આવેલા 6 લોકોએ જાહેરમાં 3 લોકોનું અપહરણ કરી લીધું। હોટલ પર અનેક વાહનો ઉભા હતા, છતાં કોઈએ રોકવાની તસ્દી લીધી નહીં। બિંદાસ રીતે આવેલા શખ્સોએ યુવકોને બળજબરીથી કારમાં બેસાડી દીધા। ઘટના કંઈક એવી છે કે જેનું અપહરણ થયું છે તે યુવક પર યુવતીને ભગાડી જવાનો આરોપ છે। યુવતીના પરિવારજનોએ દાજ રાખી યુવક અને તેના બે ભાઈનું જાહેરમાં અપહરણ કર્યું। યુવક કચ્છનો રહેવાસી છે। પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધીને તપાસ આદરી છે। અપહરણના સીસીટીવી વિડીયો વાયરલ થયા છે। ધ્રાંગધ્રામાં ચા બનાવતા સમયે અચાનક સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, પરિવારના સભ્યોનો બચાવ, ઘરમાં ભારે નુકસાન। ધ્રાંગધ્રાના રાયગઢ ગામે રહેણાંક મકાનમાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। રાયગઢમાં રહેતા રાજેશભાઈ ભૂદરભાઈની દીકરી ચા બનાવતી હતી, તે સમયે અચાનક રેગ્યુલેટરમાં આગ લાગ્યા બાદ ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હતો। ગેસની બોટલમાં બ્લાસ્ટ થતા ઘરની ઘરવખરી સહિતના સામાનમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। બ્લાસ્ટના કારણે આસપાસના ઘરોમાં પણ નુકસાનની અસર જોવા મળી। ઘરના લોકો સમય સૂચકતા વાપરી ઘરની બહાર નીકળી જતા જાનહાની ટળી હતી। બ્લાસ્ટના કારણે ઘરમાં રાખેલ દીકરીના લગ્નના કરિયાવરનો સામાન પણ બળીને ખાક થઈ જતા મધ્યમવર્ગીય પરિવારની હાલત કફોડી બની। જૂનાગઢમાં એક વૃક્ષ ધરાશાયી થતા આખી સોસાયટીની લાઈટ ગુલ। જૂનાગઢમાં એક વૃક્ષના કારણે આખી સોસાયટીની લાઇટ ગુલ થઈ ગઈ હતી। ભારે પવન અને વરસાદના કારણે જમીન પોલી થઈ ગઈ હતી, જેથી તોતિંગ વૃક્ષ ધડાકાભેર જમીન દોસ્ત થઈ ગયું હતું। જૂનાગઢના શાહીબાગ વિસ્તારમાં મહાકાય ઝાડ ધરાશાયી થયું। પીપળાનું ઝાડ સોસાયટીના એક વીજ ટ્રાન્સફોર્મર અને 3 વીજ પોલ ઉપર પડતા વીજ પુરવઠો ખોરવાયો। સોસાયટીના રહેણાંક મકાનો અને દુકાન પર જીવતા વીજ વાયરો પડતા અફરાતફરી મચી ગઈ હતી। વૃક્ષ પાર કરેલા વાહનો પર પડતા વાહનોનો કચરઘાણ નીકળી ગયો હતો। ઘટનામાં એક બાઇકને મોટું નુકસાન થયું। સદનસીબે કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી। પીજીવીસીએલના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરી ટ્રાન્સફોર્મર અને વીજ પોલ હટાવવાની કામગીરી કરી। ગુજરાતીઓ લાખો રૂપિયાના હજારો કિલો ફાફડા જલેબી આરોગી ગયા।
दशहराए फाफड़ा जलेबी खावानी परंपरा छे, जेने लई गुजरातीओ एक ज दिवस में लाखों किलो फाफड़ा जलेबी झापटी गया, करोड़ों रूपियाना फाफड़ा जलेबी आरोगी गया। राजकोट में पण वहेली सवारथी फरसाणनी दुकानों में फाफड़ा जलेबी खरीदी करवा कतारो लागी गई हती। राजकोट में मन भरीने मिठाईनी खरीदी करी, जेमां बर्फीथी लई सूका मेवायुक्त लाडवा होय के पछी बंगाळी मिठाईथी लईने सुगरलेस लेटेस्ट स्वीट, 100થી વધુ પ્રકારના કાજુ બદામ પિસ્તાયુક્ત મીઠાઈઓની ડિમાન્ડ જોવા મળી। 600 રૂપિયાથી લઈને 2000 રૂપિયા કિલોની મીઠાઈની ધૂમ ખરીદી થઈ રહી છે। ખાવાના શોખીન રાજકોટવાસીઓએ મોડી રાત્રે પણ મીઠાઈઓની દુકાનો બહાર ભારે ભીડ લગાવી દીધી, તો ફરસાણના વેપારીઓ પણ મોડી રાતથી જ વ્યસ્ત થયા। માત્ર એક જ દુકાનમાંથી દશેરા પર 2 ટન જેટલી મીઠાઈઓ વેચાઈ। આ તરફ સુરતમાં પણ ફાફડા જલેબીની જાફત માણવા માટે લાઈનો લાગી। સુરતના ખાવા પીવાના શોખીન લોકો ફાફડા જલેબી માટે સવારથી જ કતારમાં જોડાયા। લોકોએ ફાફડા જલેબી માટે સવારે 5 વાગે 1 કિલોમીટર લાંબી કતાર લગાવી દીધી। સુરતના લોકો કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી ગયા। અમદાવાદમાં મોડી રાતથી ફાફડા જલેબીની તૈયારીઓ થઈ અને સવારથી ગ્રાહકો ખરીદી માટે કતારમાં જોડાયા। ગત વર્ષ કરતા ભાવમાં વધારો હોવા છતાં ફાફડા જલેબીની ખરીદી યથાવત છે। અમદાવાદમાં ફાફડા પ્રતિ કિલો 740 રૂપિયા છે, જે ગત વર્ષે 650 હતા, તો જલેબી પ્રતિ કિલો 840 છે, જે ગત વર્ષે 700 રૂપિયા હતા। ભાવ વધુ હોવા છતાં ગતરાતથી જ ગરબા રમી અમદાવાદીઓએ ફાફડા જલેબીની જાફત ઉડાવી અને ફરસાણની દુકાનોમાં સ્વાદના રસિયાઓની કતાર લાગી। વળી ઓનલાઈન ફૂડ ડિલિવરીને કારણે ફરસાણના વેપારીઓની ભીડ ઓછી જોવા મળી। દશેરાએ 900 કરોડના ટુ વ્હીલર, 2100 કરોડના ફોર વ્હીલર। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચના આમોદના તણછા ગામ નજીક એક કેમિકલનું ટેન્કર પુલ પરથી નીચે ખાબક્યું। મોડી ખાડીમાં પેરાફિટ તોડી ટેન્કર નીચે ખાબક્યું હતું। ગંભીર અકસ્માતમાં ટેન્કરના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે ટેન્કરના મોટાભાગના સ્પેરપાર્ટસ વેરવિખેર થઈ ગયા। ટેન્કર જંબુસરના સારોદ ગામે આવેલ પીઆઈ કંપનીમાંથી કેમિકલ ભરીને અંકલેશ્વર જઈ રહ્યો હતું। ટેન્કરના ચાલક ઓમ પ્રકાશ જાદવને ગંભીર ઇજા થતાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા છે। આમોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં અકસ્માત સર્જાયો છે। મેઘરજની વાત્રક નદીના પુલ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક ચાલકને અડફેટે લેતા મોત નિપજ્યું। બાઇક પર સવાર અન્ય 2 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। તો મૃતક અશોક કોટવાલ મૂળ માલપુરના મેવડા ગોઢાનો રહેવાસી છે। કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો। ઘટનાને પગલે મેઘરજ પોલીસે તપાસ હાથ ધરી છે। અમદાવાદના સાણંદના શ્રી મુથપ્પન મંદિરમાં શ્રી મુથપ્પન વેલાટમનું આયોજન કરવામાં આવ્યું। શ્રી મુથપ્પન સેવા સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। કેરળના લોકો તેને ભગવાન શિવ માને છે। અમદાવાદમાં રહેતા કેરળના લોકો ભગવાન શિવના દર્શન કરવા અને પોતાની સમસ્યાના નિરાકરણ માટે પહોંચ્યા હતા, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કેરળના લોકો ઉપસ્થિત રહ્યા। પદ્મશ્રી ઈપી નારાયણ પણ મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ જિલ્લાના સાણંદમાં 2014માં શ્રી મુથપ્પન મંદિર બનાવવામાં આવ્યું। સાણંદના વિછિયા નળસરોવર રોડ પર આ મંદિર આવેલું છે, જે ગુજરાતમાં વસતા કેરળના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે। प्रोग्राम हर साल सितंबर अक्टूबर में नहीं तो जनवरी फरवरी में करवा देता है, और सितंबर में जो कुछ होता है वो शिवा का बेल्लाटम बोलता है, मुथप्पा बेल्लाटम, वो सितंबर में होता है, सितंबर अक्टूबर में। और जनवरी में जो कुछ है शिवा और विष्णु दोनों साथ में आता है, बेल्लाटम का प्रोग्राम है, उसके बाद सबको खाना वाना खिलाएंगे। तो बुलेटिन में हाल बस आटलू ज तमाम महत्वपूर्ण समाचार माटे आप जोता रहो न्यूज 18 गुजराती। नमस्कार। મેઘરાજાએ બગાડી ખેલૈયાઓની મજા। નવરાત્રિની નોમની રાત્રિ અંકલેશ્વરમાં વરસ્યો વરસાદ, જોકે વરસાદનો